સુરતના મહિલા સાંસદને મંત્રી પદ આપીને પાટીલને સત્તાને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ. દર્શના જરદોશ સામે રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પણ પડકાર ઉભો છે. સાંસદ દર્શના જરદોશને મંત્રી પદ મળતાની સાથે જ શહેરના રાજકારણથી લઈને ઉદ્યોગોના પ્રશ્નો હવે હલ થાય તે માટે થઈને પ્રયાસો થશે તેવું મનાઈ રહ્યું છે. સાંસદ દર્શના જરદોશને મંત્રી પદ મળતાની સાથે જ શહેરના રાજકારણથી લઈને ઉદ્યોગોના જે પ્રશ્નો છે તે હલ થાય તે માટે પ્રયાસ થશે તેવું મનાઈ રહ્યું છે. સુરત શહેરના રાજકારણમાં દર્શના જરદોશને કેબિનેટ મંત્રીમંડળના સ્થાન મળતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. શહેરના રાજકારણમાં એક વર્ગ સૌથી વધુ હાવી થવાનો પ્રયાસ કરી રહ્યો છે, તેમાં તેઓ સફળ થયા પણ દેખાઈ રહ્યા છે, જેની સામે શહેરના અન્ય જૂથો નબળા પુરવાર થતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. આંતરિક જૂથવાદ વકરી રહ્યો હતો. દર્શના જરદોશની પસંદગી થતાં હવે શહેરના રાજકારણમાં પણ બેલેન્સ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંગઠન સરકારમાં પાટીલની વધતી સત્તા નિયંત્રણમાં આવશે તેવો પ્રયાસ કેન્દ્ર દ્વારા થયાનું રાજકીય ગણિત વિશ્લેષકો લગાવી રહ્યા છે. બીજી તરફ દર્શના જરદોશ માટે શહેરના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પડકાર છે, તો ટેક્સટાઇલ ઉદ્યોગને વર્ષો જૂના પાયાના પ્રશ્નો હલ થાય તેવી આશા વધી છે. રાજ્યમાં સંગઠનાત્મક મોટી જવાબદારીને કારણે પાટીલનું કદ વધી ગયું હતું, ત્યારે બીજી તરફ હવે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવા બાદ સુરત અને દક્ષિણ ગુજરાતમાં પાટીલ ગ્રુપ ખૂબ જ સક્રિય થઈ ગયું છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈને જીત્યા બાદ કઈ સમિતિમાં કોણ અધ્યક્ષ રહેશે તેમાં પણ પાટીલનો પાવર જોવા મળ્યો. સુરત કોર્પોરેશનમાં સ્થિતિ કેવી થઈ ગઈ છે કે તમામ સમિતિના અધ્યક્ષ સ્પષ્ટપણે એવું બોલે છે કે પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનથી અમે આ કામ કરીએ છીએ. દર્શના જરદોશને મંત્રી પદ મળતા હવે અન્ય જૂથની સત્તામાં કાપ આવવાની શક્યતા છે. દર્શના જરદોશની પસંદગી થયા બાદ હવે એ સ્થિતિ એ પ્રકારની રહેશે કે માત્ર પાટીલ પાસે જનારા ઉદ્યોગકારોને હવે દર્શના જરદોશ પાસે પણ પ્રશ્નો લઈને જવાનું થશે. દર્શના જરદોશ સામાન્ય રીતે તેમના કાર્યકાળ દરમિયાન કોઈ પણ મોટા વિવાદમાં નથી આવ્યા. પાટીલ પાવરને ઓછો કરવા માટે અથવા તો તેને નિયંત્રણમાં રાખવા માટે દર્શના જરદોશને પ્રમોટ કરીને આંતરિક રાજકારણમાં પણ સત્તાની વહેંચણી કરી હોય તેવું લાગે છે. દર્શના જરદોશનો ગ્રુપ કહેવા કરતાં પાટીલ ગ્રુપ સામે શહેરમાં જેટલા પણ ગ્રુપ છે તેમના સામે કેટલા અંશે હાશકારો થયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. શહેરના રાજકારણમાં પૂર્ણેશ મોદી, નીતિન ભજિયાવાલા, દર્શના જરદોશ અને વરાછાના પાટીદાર નેતાઓનું ગ્રુપ પાર્ટી સામે પડતા હોવાની ચર્ચા હોય છે. શહેરના રાજકારણમાં ચાલતા જૂથવાદ પર નિયંત્રણ આવવાની પણ શક્યતા સેવાઈ રહી છે. દર્શના જરદોશ પાસે સામે હાલ તો અનેક પડકારો ઉભા છે. સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા માટે ઘણા સમયથી જે મોટી વાતો થઈ રહી છે તેને સાકાર કરવાનો પડકાર, બીજી તરફ કોરોના સંક્રમણને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ કે જેની ગતિ મંદ પડી ગઈ છે તેને ફરીથી વેગવંતો કેવી રીતે બનાવવો, ટેક્સટાઇલ ઉદ્યોગને કોરોના સંક્રમણ દરમિયાન મોટું આર્થિક નુકસાન થયું છે ત્યારે તેમાંથી બહાર કેવી રીતે લાવવું તેના માટે પરિશ્રમ કરવો પડશે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.